વડનગર ને આગળ વર્ષો પહેલા વિસનગર ગામ હતું. વિસનગર ગામમાં પછી વસતાણી બંધ છું, પછી વડનગર વસતાણ છું ને વડનગર નું નામ પડ્યું. પેલા વિસનગર હતું, એમાં નાગર લોકો રહેતા. નાગર લોકોની જમીન ઘણી હતી વડનગરમાં. અને પછી એક માતાજીનો ઇતિહાસ થયો, એમાં જાગબાઈ માં નામ છે એનું. અને એ વેપારીની ત્યાં એનો માલ મતા લેતા, અને એનો પૈસા ને ટકા ને કરજ બાકી હતું, એટલે માતાજી પાસે પૈસા માંગ્યા વેપારી. એટલે માતાજી એમ કહ્યું કે મારી પાસે અત્યારે પત્યા પૈસા નથી, પણ કૂતરો મારો આ ગીરવી મૂકતો જાઓ, અને એ કૂતરો જ્યાં સુધી કરજ ન ભરવા આવું ત્યાં સુધી કૂતરો મારો આવી રહે. ને એ અરસામાં શેઠના ઘરમાં ચોરી થઈ, અને એ સવારે ગામ લોકો ભેગા થયા ત્યારે એ કૂતરાવે શેઠની કાસડી પકડીને જ્યાં લૂંટારાવે ધન દાટ્યું હતું ત્યાં ગામ લોકોને લઈ ગયો, અને ત્યાંથી એની બધી લૂંટાયેલી વસ્તુ પાછી મળી શેઠને. પછી એ શેઠવે ગળે ચિઠ્ઠી લખી અને માતાજીની જાગબાઈમાંની ત્યાં કૂતરાને મુક્ત કરી દીધો. અને પછી એને એમ કહ્યું કે હવે કરજ માતાજીનો મોક તું છૂટો ન્યાય ગયો. એટલે માતાજીને એમ છું કે હું કરજ મેં ભર્યું નથી હજી, અને આ તું કેમ વહી આવ્યો વસનભંગ કરીને, શ્રાપ દીધો. એટલે કૂતરો ત્યાંને ત્યાં હમાઈ ગયો. અને પછી માતાજીને ચિઠ્ઠી વાંચી તો માતાજીને પસ્તાવો છો, એટલે એને એમ છું કે આ મારે કૂતરામાંથી અન્યાય છો. એટલે પછી માતાજી પછી ત્યાં જીતા હમાઈ જાય. એ જાગબાઈ માતાજી કુતરા ડેરી તરીકે પણ ઓળખાય. મિત્રો નમસ્કાર. કોડીનાર ની બાજુમાં વડનગર ગામ હોય, જે વર્ષો પહેલા વિસનગર કહેવાતું હતું, પણ આજે વડનગર ગામ અને અંબુજા સિમેન્ટ ફેક્ટરી ની બાજુમાં જે માં જાગબાઈ માનું મંદિર હોય ત્યાં કૂતરાની ડેરી છે. સમગ્ર વિશ્વની અંદર તમામ દેવી દેવતાઓને માનતા હોય છે, પણ કોડીનાર શહેર ની બાજુમાં જ વડનગર અને ત્યાં માં જાગબાઈ માનું મંદિર હોય ત્યાં કૂતરાની ડેરી પણ આવેલી હોય એનો એક ઇતિહાસ છે. એમ કહેવાય છે કે વર્ષો પહેલા માતાજી વેપારી પાસેથી કંઈ વસ્તુ અનાજ વસ્તુ લીધી હશે, એને ત્યાં કૂતરાને રાખ્યો કે ભાઈ કૂતરાને તમે રાખો અને મારી પાસે પૈસા થશે એટલે હું તમને પૈસા દઈ જાય ને કૂતરાને લઈ જાય. પણ એ વાણિયાની ઘરે કૂતરાને રાખ્યો, થોડાક દિવસની અંદર ચોરી થઈ કૂતરો જોઈ ગયો, એટલે કૂતરો એ પાછળ જઈ અને એ ચોરીનું ધન જ્યાં ટાઈટું હતું એ જોઈ ગયો. એટલે બીજા દિવસે સવારે લોકો ભેગા થયા કે ભાઈ અહીંયા તો ચોરી થઈ છે, એટલે કૂતરો છે એ વાણિયાની કાચડી ખેંચી તો બધા ત્યાં કૂતરો કંઈક કહેવા માંડ્યા છે, અને બધા આગળ કૂતરો અને ગામ આખું પાછળ જ્યાં ધન ડાયટું હતું એ ખોદીને બતાવ્યું. એટલે વાણિયાને એમ થઈ ગયું કે હવે આને ગળામાં ચિઠ્ઠી બાંધી દઈએ આપણે અને માતાજીને મોકલી દઈએ. એટલે માતાજી કૂતરાને જોઈ ગયા અહીંયા, એટલે મેં પૈસા નથી આપ્યા પણ તું કેવું આવ્યો, ત્યાં બહુ ખોટું કર્યું, એટલે એને શ્રાપ દે. અને ત્યાં કૂતરો મૃત્યુ પામે છે, અને ગળામાં જે ચિઠ્ઠી હોય એ ચિઠ્ઠી ખોલીને જોઈ છે તો કે વાણિયાએ કરજ માફ કરેલ છે અને ચોરીનો ભેદ ઉકેલ્યો છે. એટલે માતાજી પણ એ જ ઘડીએ આ જગ્યાએ તમે જોવો છો માતાજી અહીંયા ભૂમિની અંદર જ સમાધિ લઈ લીધી છે. બોલો જાગબાઈ માતાજીની જય. નમસ્કાર મિત્રો. કોડીનાર શહેરની બાજુમાં વડનગર શહેર હોય, વર્ષો પહેલા એને વિસનગર કહેવામાં આવતું હતું, અને એમ કહેવાય છે કે નરસિંહ મહેતા ના દીકરા સામ્રાજ્યની પણ જાન અહીંયા આવી હતી. અને બીજી બાબત એ છે કે માં જાગબાઈ માનું મંદિર હોય, વર્ષો પહેલા માં જાગબાઈ માં વેપારી પાસેથી અનાજ કરિયાણું લીધું હશે, અને એમના પૈસા દેવા માટે એ કૂતરાને એને કીધું કે ભાઈ પૈસા અમે જ્યારે તમને આપી જશું ત્યારે અમે કૂતરો લઈ જશું. પણ થોડાક દિવસ પછી એ વાણિયાની ઘરે લૂંટ થઈ, એટલે કે ચોરી થઈ. એ ચોરીનો માલ
લૂંટારા લોકો જ્યાં દાટ્યો ત્યાં કૂતરાએ જોયું કે આ માલ છે ત્યાં રાખી દીધો છે, એટલે સવારે બધા ભેગા થયા કે ભાઈ ચોરી થઈ છે, એટલે કૂતરાએ જે વાણિયાની જે કાપડ હોય લુગડું હોય કાચડી એ ખેંચી, એટલે બધાએ કીધું કે આ કૂતરો કંઈ કહેવા માંગે તમને, એટલે એ કૂતરો જ્યાં જઈને ગામ આખું ગયું અને ખોદ્યું તો જ્યાં વાણિયાનો માલ જે ડાયટો થયો માલ મળી ગયો, એટલે વાણિયાને ખરેખર એમ થઈ ગયું કે આ કૂતરાની હિસાબે મારો માલ મળી ગયો છે, એટલે એને ચિઠ્ઠીમાં એક ચિઠ્ઠી ગળામાં બાંધી અને મા જાગબાઈ માને અહીંયા મોકલી દીધો કૂતરાને, એટલે માતાજી જોઈ ગયા કૂતરાને કે લા મેં હજી કરજ ચૂક્યું નથી તું અહીંયા વહી આવ્યો, એટલે એને શ્રાપ દીધા એ કૂતરાને, એ કૂતરો એ જગ્યાએ જ મરી ગયો અહીંયા. અને પછી કૂતરાના ગળામાં જોયું તો ચિઠ્ઠી હતી એ ખોલીને જોયું, એટલે જાગબાઈ માને પણ અફસોસ થયો કે ભાઈ કૂતરો તો ઈમાનદાર હતો અને મેં એને શ્રાપ દઈ દીધો, એટલે મા જાગબાઈ માં પણ આ મંદિરે સમાધિ લઈ લીધી છે, તમે જોઈ શકો છો મા જાગબાઈ માતાજી ની જય. કોડીનાર કી આવાજ YouTube ચેનલ જે કે વડનગર ને આગળ વર્ષો પહેલા વિસનગર ગામ હતું, વિસનગર ગામ માં પછી વસતાણી બંધ છું, પછી વડનગર વસતાણ છું ને વડનગર નું નામ પડ્યું. પેલા વિસનગર હતું, એમાં નાગર લોકો રહેતા, નાગર લોકોની જમીન ઘણી હતી વડનગરમાં. અને પછી એક માતાજીનું